હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? એકદમ મજામાં? તો ઘણા સમય બાદ આપણે ફરી વાર મળી રહ્યા છીએ. બોલો, ફટાફટથી ચેટ બોક્સમાં રિપ્લાય આપી દો, જેથી આપણને ખ્યાલ આવી જાય કે કોણ કોણ ઓનલાઈન છે. બરાબર, ફટાફટથી ચેટ બોક્સમાં રિપ્લાય કરી દો. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ ટુ ઓલ. કેમ છો? વોઇસ આવે છે ને મારો એકદમ ક્લિયર? ફટાફટથી રિપ્લાય કરી દો ચેટ બોક્સમાં. વોઇસ આવે છે મારો? બોલો જલ્દી, ચેટ બોક્સમાં રિપ્લાય કરી દો. ક્લિયર છે વોઇસ? સ્વાગત છે બધાનું, જેટલા પણ લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, લેક્ચર જોઈ રહ્યા છે, સ્વાગત છે આપ સૌનું. ગુડ ઇવનિંગ ટુ ઓલ. આજે આપણે ડેમો લેક્ચર 3 છે, બરાબર. આજે આપણે લાસ્ટ પોર્શનમાં, લાસ્ટ લેક્ચરમાં, ડેમો લેક્ચર 2માં જ્યાંથી અટકેલા હતા ત્યાંથી આપણે આગળ વધવાના છે. બોલો, તો લાસ્ટ જે આપણે ભણી ગયા એની રિવિઝન કરશું. ઓકે પટેલ ભવિન, ગુડ ઇવનિંગ બેટા, વેલકમ. લાસ્ટ જે આપણે અટકેલા હતા એનું પહેલા રિવિઝન કરશું અને પછી આપણે બહુ બધી ચેપ્ટરમાં નવા ટોપિક પર જઈશું. ઓકે ચાલ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કઈ ચર્ચા થઈ ગઈ એની પહેલા ડિસ્કશન કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સુરેખ બહુપદી પર વાત કરતા હતા, બરાબર ને? સુરેખ બહુપદી ના શૂન્યો, બરાબર, એની વાત કરતા હતા. તો આપણને ખ્યાલ છે સુરેખ બહુપદી કોને કહેવાય? જે બહુપદીની ઘાત 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય. અને આનું પ્રમાણિક સ્વરૂપ શું છે? p ઓફ x બરાબર ax + b. આનું પ્રમાણિક સ્વરૂપ છે. અને જ્યાં a 0 ન હોવો જોઈએ, એ આપણને ખ્યાલ છે ને, a 0 ન હોવો જોઈએ, યાદ રાખજો, બરાબર. બધી જ બહુપદીમાં a 0 હોવો જોઈએ નહીં. અને a અને b બિલોંગ્સ ટુ R હશે, મતલબ વાસ્તવિક સંખ્યામાંથી a અને b ની કિંમત હશે, બરાબર છે. આના શૂન્ય શોધવા માટે ડાયરેક્ટ આપણે એક સૂત્ર જોયું હતું. એ શૂન્ય શોધવા માટે ડાયરેક્ટ આપણે સૂત્ર કયું જોયું હતું? x બરાબર માઇનસ બી અપોન એ, હે ને? સુરેખ બહુપદીનું સૂત્ર શોધવા માટે ડાયરેક્ટ સૂત્ર હતું x બરાબર માઇનસ બી અપોન એ. આ સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું અને ચાર પાંચ દાખલા પણ આપણે એકદમ જબરદસ્ત સોલ્વ કર્યા હતા લાસ્ટ લેક્ચરમાં, બરાબર છે. બી ની કિંમત, એ ની કિંમત આ સૂત્રમાં મૂકી દો, ડાયરેક્ટ તમને શું મળી જશે? સુરેખ બહુપદીનો શૂન્ય મળી જશે, બરાબર. સુરેખ બહુપદીની વાત થાય છે. દ્વિઘાત બહુપદી પર આજે આપણે ચર્ચા કરવાના છે. રેડી? તો સ્વાગત છે સૌનું, બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ફટાફટથી તમારા સાથી મિત્રોને જોડી લો, બરાબર. આજે આપણે ડેમો લેક્ચર 3 લઈ રહ્યા છીએ, ક્લિયર? ચાલો આગળ વધીએ. આજે આપણે દ્વિઘાત બહુપદીની વાત કરીશું, બરાબર છે. ધ્યાનથી સમજો, દ્વિઘાત બહુપદીની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના છે, બરાબર. અને એક બહુ મસ્ત કન્સેપ્ટ તમને આજે શીખવાડી છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું પહેલા તો પ્રમાણિક સ્વરૂપ આપણને ખબર હોવી જોઈએ. લાસ્ટ લાઈન લાસ્ટ ટાઈમ પહેલા લેક્ચરમાં આપણે ચર્ચા થઈ હતી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax² + bx + c. રેડી? જ્યાં a 0 ન હોવો જોઈએ ફરીથી, અને a b c બિલોંગ્સ ટુ R છે, વાસ્તવિક સંખ્યા, બરાબર. તમને જેટલી પણ સંખ્યાઓ ખબર છે એ વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાંથી a b c ની કિંમત આવશે, બરાબર છે. x² નો સહગુણક a છે, x નો સહગુણક b છે, અને અચળ પદ c છે, બરાબર. આ છે દ્વિઘાત બહુપદીનો પ્રમાણિત સ્વરૂપ. રેડી? હવે છેલ્લે મેં તમને એક ડાયલોગ એવો કીધો હતો કે જે બહુપદીની જેટલી ઘાત હોય એટલા એ બહુપદીના શૂન્ય આવે, બરાબર. ધ્યાનથી સમજો, જો અહીંયા ફરીથી લખું, નોંધ, બહુપદીના બહુપદીના શૂન્યોની સંખ્યા બહુપદીની ઘાત બરાબર હોય. રેડી? કે તમને જે બહુપદી આપેલી હોય એ બહુપદીના કેટલા શૂન્ય આવશે તે જોવા માટે શું કરવાનું? એ બહુપદીની ઘાત કેટલી છે એ જોવાનું. જેમ કે અહીંયા આપણે દ્વિઘાત બહુપદી લખેલી છે, દ્વિઘાત બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી હોય? 2 હોય, આપણને ખ્યાલ છે. બહુપદીની ઘાત કેટલી હોય? 2 હોય, રાઈટ? તો આ બહુપદીને 2 ઘાત છે, તો આના શૂન્યો 2 આવશે. જેમ આપણે આગળ સુરેખ બહુપદી જોઈ હતી, તો સુરેખ બહુપદીમાં એક જ શૂન્ય આવે જે અહીંયા મેં લખેલું છે, બરાબર. કારણ કે સુરેખ બહુપદીમાં બહુપદીની ઘાત 1 હોય, બરાબર. તો જે બહુપદીની ઘાત 1 છે એને એક જ શૂન્ય હશે, જે બહુપદીની ઘાત 2 છે એને 2 શૂન્ય આવશે. જેમ કે અહીંયા દ્વિઘાત બહુપદી હમણાં આપણે શૂન્ય કેવી રીતના શોધવાના એ હું તમને શીખવાડીશ. તો ટોટલ મારી પાસે 2 શૂન્ય આવશે. હવે એમાં પણ કન્ડિશન છે કે બંને શૂન્ય, જેમ કે આની જ વાત કરીએ આપણે,
તો બંને શૂન્ય સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે. બરાબર, જે બે શૂન્ય આપણને મળશે એ પોસિબલ છે કે બંને શૂન્ય સેમ આવી જાય અથવા બંને શૂન્ય અસમાન અલગ અલગ. બરાબર, તો ઘણા બધા દાખલા આપણે ગણીશું, એવા પણ દાખલા જોઈશું જેમાં આપણને સેમ શૂન્ય મળે અને એવા પણ દાખલા જોઈશું જેમાં આપણે અસમાન એટલે કે અલગ અલગ શૂન્ય મળે. મળશે કેટલા? બે. દ્વિઘાત બહુપદીના કેટલા શૂન્ય આવશે? બે શૂન્ય આવશે. અને આ બહુપદી માટે આપણે એક મહત્વનો કન્સેપ્ટ ભણવાના છીએ જે આપણે નવમા ધોરણમાં જોઈ ગયા નથી. નવો કન્સેપ્ટ છે બહુપદી અને શૂન્ય, બહુપદીના સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ. આ છે ટોપિકનું નામ. બરાબર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને બે માર્કનો જે સવાલ આવે છે એ આજે જે આપણે ભણવાના છીએ એમાંથી મોસ્ટ પ્રોબેબલી પોસિબિલિટી છે કે એમાંથી સવાલ પરીક્ષામાં પૂછાય. બરાબર છે, તો ઓકે ઓકે. ઘણા બધા સ્ટુડન્ટ આપણી સાથે અત્યારે ઓનલાઈન થઈ ગયા છે. બરાબર, હું સતત વચ્ચે વચ્ચે તમારા ચેટબોક્સને જોતો રહીશ. બરાબર છે, તો જે પણ તમારે રિપ્લાય કરવો છે, જે પણ તમારું કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય અથવા તમારે કંઈ કેવું હોય તો તમે ચેટબોક્સમાં રિપ્લાય કરી શકો છો. બરાબર, અને ફટાફટ તમારા સાથી મિત્રોને જોડી લો. બરાબર છે, ચાલો હવે દ્વિઘાત બહુપદીના શૂન્ય કેવી રીતના શોધવા એના પર ચર્ચા કરીએ. દ્વિઘાત બહુપદીના શૂન્ય, રેડી? કેટલા શૂન્ય આવશે? બે શૂન્ય આવશે. બરાબર, કેવી રીતના શોધવાના? તો આપણે એક ઉદાહરણથી સમજીએ. એક ક્વેશ્ચન લઈએ. બરાબર, સપોઝ આપણને એક બહુપદી આપેલી છે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ ટુ. ચલો, આ બહુપદી આપેલી છે. બરાબર, અને કીધું છે કે આપેલ બહુપદીનું અથવા તો બહુપદીના, આપેલ બહુપદીના શૂન્યો શોધવાના છે. બરાબર, આપેલ બહુપદીના શૂન્યો શોધવાના છે. રેડી? આપેલ બહુપદીના શૂન્યો શોધ. ક્લિયર? તો જો કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી. તો સૌથી પહેલું કામ, તો સુરેખ બહુપદીમાં બી આપણે જે કરતા હતા ને એ પહેલું કામ કરવાનું કે આપેલ, જો હવે આનું સોલ્યુશન કરીએ છીએ. બરાબર, આપેલ બહુપદીનું શૂન્ય શોધવા માટે સૌથી પહેલું કામ શું કરવાનું? સૌથી પહેલા જે બહુપદી આપણને આપેલી હોય એને ઝીરો સાથે સરખાઈ દેવી. કારણ કે શૂન્યનો મતલબ જ એ થાય કે ચલની એવી કિંમત કે જે કિંમત પર બહુપદીનું મૂલ્ય ઝીરો આવે. તો આપણે બહુપદીને ઝીરો સાથે સરખાવી દીધી, બહુપદીનું મૂલ્ય ઝીરો કરી દીધું. હવે બહુપદી કઈ આપેલી છે? જો એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો. આ બહુપદી આપેલી છે. હવે આગળ પ્રોસેસ કઈ રીતના કરવાની ધ્યાનથી સમજો. બરાબર, એક જ વાર સમજી લેશો તો બધા દાખલા સોલ્વ થઈ જશે દ્વિઘાત બહુપદી. બરાબર છે, એક જ વાર સમજી લેજો એકદમ ધ્યાનથી. હવે આ જે બહુપદી આપેલી છે એને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવ્યું. પ્રમાણિત સ્વરૂપ શું છે? આપણે હમણાં જ લખેલું. પ્રમાણિત સ્વરૂપ શું છે? ax² bx + c. આ પ્રમાણિત સ્વરૂપ છે ને? તો x² નો જે સહગુણક હોય એ a છે. તો જો આપેલ બહુપદીમાં x² ની આગળ શું લખેલું છે જુઓ તમે. આ બહુપદી જે આપણી આપેલી છે એમાં x² ની આગળ સહગુણક કેટલો છે? કઈ નથી તો 1. તો a ની કિંમત 1 છે. b ની કિંમત કેટલી છે? જો તો b કોનો સહગુણક છે? x નો. તો અહીંયા x ની સાથે કોણ ગુણાયેલું છે? -3. તો b ની કિંમત છે -3. અને c અચળ પદ કેટલું છે? -2 છે. a b c ની કિંમત લખી લીધી. જો અહીંયાથી આપણે આ કિંમત ગણતરી કરીએ છીએ, આ બધી રફમાં કરવાની. રેડી? આ બાજુના બોક્સમાં જે હું ગણતરી કરું છું એ બધી રફમાં કરવાની પરીક્ષા. રેડી? સવાલમાં કરવાની નહીં. હવે a b c ની કિંમત લખાઈ ગઈ. હવે શું કરવાનું ધ્યાનથી સમજો. a અને c નો ગુણાકાર કરવાનો. a અને c નો ગુણાકાર કરવાનો. તો 1 ગુણ્યા -2 કેટલું થશે? -2. 1 ગુણ્યા -2 કરીએ તો કેટલું થાય? -2 થાય. હવે આપણે આ -2 ના ભાગ પાડવાના છે. બરાબર છે, -2 ના શું કરવાના છે? ભાગ. તો -2 માં થોડી વાર માટે આ માઇનસ ની નિશાની ભૂલી જાય, થોડી વાર માટે. તો આ 2 હોય તો 2, 2 ના ભાગ પાડો. 2 કયા ઘડિયામાં? 2 તો 1 ના ઘડિયામાં જ આવે પોતાના, 2 ગુણ્યા 1. બાકી કોઈ ઘડિયામાં 2 આવે નહીં. તો આ 2 ના 2 ભાગ એવા પડશે, 2 એકા 2, એના સિવાય કોઈ ભાગ પોસિબલ નથી. કારણ કે 2 બીજા કોઈ ઘડિયામાં આવે જ નહીં. તો 2 ના 2 ભાગ પડી ગયા 2 એકા 2. બરાબર છે, હવે ધ્યાનથી સમજો. 2 કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. કેટલી? 2. ધ્યાનથી સમજો, એકદમ ધ્યાનથી. 2 કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ કે ગુણાકાર, જે 2 ભાગ આપણે પાડવાના છે એનો ગુણાકાર -2 થવો જોઈએ. અને c ની સંજ્ઞા કઈ છે જો તો તમે, c કેવો છે? c -2 છે ને? તો c -2 છે તો c ની સંજ્ઞા કેવી થઈ ગઈ? ઋણ.
જો આ સી કેવો છે, ઋણ છે ને, માઇનસ બે છે, તો ઋણ મતલબ સબટ્રેક્શન, નેગેટિવ, બરાબર, નેગેટિવ મતલબ બાદબાકી, બરાબર છે, તો બાદબાકી કરવાથી વચ્ચેનું પદ આવવું જોઈએ, મિડલ ટર્મ, મિડલ ટર્મ એટલે બી, બી કેટલો છે, માઇનસ ત્રણ, તો બાદબાકી કરવાથી માઇનસ ત્રણ આવવું જોઈએ, બરાબર. ફરીથી સમજો, બે ના જે આપણે ભાગ પાડવાના છે, બે ભાગ, બે એકા બે પાડી દીધા, તો એ ભાગ એવા હોવા જોઈએ એ બંને ભાગનો ગુણાકાર કરીએ તો માઇનસ બે થવો જોઈએ, અને બાદ બાકી કરીએ તો માઇનસ ત્રણ આવું. હવે બાદ બાકી જ કેમ લીધું, સરવાળો કેમ નહીં લીધો, તો એ બાદ બાકી લેવાની કે સરવાળો લેવાનો એ કોના પર આધાર રાખે, એ આધાર રાખે આ સી ની સંજ્ઞા પર. સી નેગેટિવ છે ને, ઋણ છે, મતલબ બાદ બાકી, જો આ સી ધન હોત તો સરવાળો કરવો, તો બે ભાગ મારે એવા પડવાના કે ગુણાકાર માઇનસ બે આવે અને બાદ બાકી માઇનસ ત્રણ આવે, બરાબર. બાદ બાકી કેટલી આવે, માઇનસ ત્રણ, રેડી. તો શું એવું પોસિબલ છે, બાદ બાકી કરવાથી માઇનસ ત્રણ આવે એવું પોસિબલ છે? એ પોસિબલ નથી, કારણ કે બે કા બે જે ભાગ પડ્યા એમાં જો આપણે બંનેને માઇનસ ની નિશાની આપી દઈએ, બંનેને માઇનસ ની નિશાની આપી દઈએ, તો માઇનસ બે અને માઇનસ એક માઇનસ ત્રણ થઈ જશે, વચ્ચેનું પદ આવી જશે, પણ સરવાળો થઈને આવશે ને, રેડી. તો અહીંયા આપણે સવાલમાં માઇનસ બે ની જગ્યાએ શું કરી દઈએ, પ્લસ બે કરી દઈએ, થોડો ચેન્જ કરી દઈએ સવાલમાં, તો અહીંયા સી ની જગ્યાએ માઇનસ બે ની જગ્યાએ પ્લસ બે થઈ જશે, તો હવે બાદ બાકીની જગ્યાએ આપણે સરવાળો લખી શકીએ. સવાલમાં થોડો મેં ચેન્જ કરી દીધો, બરાબર. અહીંયા મેં રેન્ડમલી એક સવાલ લખેલો હતો, રાઈટ. હમણાં આપણે ટેક્સ્ટ બુકના પણ સવાલો જોઈશું. તો સરવાળો કરવાથી માઇનસ ત્રણ આવવું જોઈએ, રેડી. સરવાળો કરવાથી કેવું આવવું જોઈએ, માઇનસ ત્રણ. અને હવે ગુણાકાર પણ માઇનસ બે નહીં થાય ને, જો એ કેટલો છે, વન, અને સી કેટલો છે, બે, તો બે ગુણ્યા એક કેટલું થશે, બે થશે, રાઈટ. તો અહીંયા ગુણાકાર પણ બે આવશે, ક્લિયર છે. તો સરવાળો માઇનસ ત્રણ થવો જોઈએ, તો જે બે મેં ભાગ પાડ્યા એ બંનેને મારે ઋણ નિશાની આપવી પડશે. કેમ? કારણ કે માઇનસ બે અને માઇનસ એક કેટલું થાય, માઇનસ ત્રણ થાય, અને માઇનસ બે અને માઇનસ એક નો ગુણાકાર કરું તો પ્લસ બે આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, રેડી. બે ત્રણ દાખલા ગણીશું, બરાબર, વધારે ક્લિયર થશે. તો માઇનસ બે ના બે ભાગ પડી ગયા, માઇનસ બે અને માઇનસ એક. હવે આ બધું ડ્રાફ્ટમાં કર્યા બાદ ફરીથી આપણે આવી જવાનું આપણા સોલ્યુશનમાં. વચ્ચેનું પદ વિભાજિત કરવાનું છે, મધ્યમ પદ વિભાજનની રીત કહેવાય. શું કહેવાય? મધ્યમ પદ વિભાજનની રીત, બરાબર છે, ધ્યાનથી સમજો. હવે ફરીથી આપણે આપણા સોલ્યુશનમાં આવી જઈએ. એક્સ સ્ક્વેર એમને રહેશે, વચ્ચેનું જે પદ છે માઇનસ ત્રણ, એના બે ભાગ કરવાના, જે આપણે બે ભાગ પડ્યા ને, એક માઇનસ બે પડ્યું અને એક માઇનસ એક પડ્યું, તો માઇનસ બે ને આપણે અહીંયા લખીશું માઇનસ બે એક્સ, જે ભાગ પડે એની પાછળ એક્સ લગાવવાનું, કારણ કે વચ્ચેનું પદ વિભાજિત કરવાનું છે ને. તો માઇનસ બે એક્સ માઇનસ એક્સ, તો માઇનસ ત્રણ એક્સ થઈ જશે. જો આમ વચ્ચેનું જે પદ છે એના મેં બે ભાગ કરી દીધા, એક ભાગ પડ્યો માઇનસ બે એક્સ અને એક ભાગ પડ્યો માઇનસ એક્સ, માઇનસ બે એક્સ અને માઇનસ એક્સ થાય તો માઇનસ ત્રણ એક્સ, રેડી. અને આ માઇનસ બે એમને રહેશે ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, ખ્યાલ આવ્યો. હવે શું કરીશું, બે બે પદની જોડી બનાવશું. તો આ જો આ પહેલા બે પદ ની એક જોડી બની અને આ બીજા બે પદની એક જોડી, રાઈટ. પહેલા બે પદમાંથી કોમન શું આવશે, એક્સ, કોમન કાઢવાનું. પહેલા બે પદમાંથી કોમન આવશે એક્સ, અંદર શું વધશે, પહેલા પદમાં એક્સ વધશે, બીજા પદમાં બે વધશે. હવે આ જે બીજા બે પદની જોડી છે, રેડી, બીજી જોડી, એમાંથી શું કોમન આવશે, એમાંથી કાંઈ કોમન આવતું દેખાતું નથી. તો કાંઈ કોમન ના નીકળે તો વન અને માઇનસ વન આ તો નીકળે, બરાબર છે, કાં તો પ્લસ વન નીકળે કાં તો માઇનસ વન નીકળે, બરાબર. હવે પ્લસ વન કોમન કાઢવાનું છે કે માઇનસ વન કોમન કાઢવાનું છે એ કોના પર આધાર રાખે, એ આધાર રાખે આગળના કાઉન્ટ પર, ધ્યાનથી સમજો. આગળનો કાઉન્ટ શું બન્યો, એક્સ માઇનસ ટુ બન્યો. તો અહીંયા જે કાઉન્ટ એક બનશે એ પણ એક્સ માઇનસ ટુ જ બનવો જોઈએ. તેના માટે શું કરવાનું, ઉપર જે બે પદની જોડી બની છે, બીજી જોડી, એમાં બંને પદ કેવા છે, ઋણ છે, બરાબર છે, બંને પદ કેવા છે, ઋણ છે, રાઈટ. અહીંયા આપણે પ્લસ કરવાનું, કારણ કે સવાલમાં આપણે પ્લસ બે કરી દીધું. તો એક પદ ઋણ છે ને, એક પદ ધન છે, રાઈટ. તો હવે આમાં શું કરું છું, ધ્યાનથી સમજો, માઇનસ વન કોમન, માઇનસ વન, તો જે પદ ઋણ છે એ ધન થઈ જશે અને જે ધન છે એ ઋણ થઈ જશે, બરાબર. તો એક્સ નેગેટિવ છે તો એ પોઝિટિવ થઈ જશે, ધન થઈ જશે, અને બે ધન છે તો એ ઋણ થઈ જશે, રેડી. તો જો આ કાઉન્ટ અને આ કાઉન્ટ સેમ થઈ ગયા, ઇઝ ઇક્વલ્સ ટુ સેમ, બરાબર છે. તો કાઉન્ટ સેમ કરવાનો છે, બંને કાઉન્ટ સેમ આવવા જોઈએ. તો કોમન એ રીતના કાઢવાનું કે બંને કાઉન્ટ સેમ થઈ જાય. હવે શું કરવાનું, હવે ફરીથી જોડી બનશે, ધ્યાનથી સમજો, ફરીથી જોડી બનશે. શું બનશે, એક આ જોડી અને એક આ બીજી જોડી, દેખાય છે. આ બે જોડીમાંથી હવે શું કોમન આવશે, એક આખો કાઉન્ટ. જો પહેલી જોડીમાં એક્સ માઇનસ ટુ આખો કાઉન્ટ છે, બીજી જોડીમાં પણ એક્સ માઇનસ ટુ આખો કાઉન્ટ છે, તો બંનેમાંથી એક્સ માઇનસ ટુ કોમન આવી જશે. તો પહેલા પદમાં વધશે એક્સ
અને બીજામાં વચ્ચે માઇનસ વન. રેડી? પહેલા પદમાં વચ્ચે એક્સ, બીજા પદમાં વચ્ચે માઇનસ વન, બરાબર ઝીરો. હવે બે કૌંસ બની ગયા, બે કૌંસનો ગુણાકાર ઝીરો છે, બે કૌંસનો ગુણાકાર ઝીરો છે. મતલબ બે સંખ્યાનો ગુણાકાર ઝીરો ક્યારે આવે? જો એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા કરું અને જવાબ ઝીરો આવવો જોઈએ, તેવું ક્યારે થાય? જ્યારે આ બેમાંથી કોઈ એક ઝીરો હોય, બરાબર ને? કોઈ એક ઝીરો હોય અથવા બંને ઝીરો હોય તો જ જવાબ ઝીરો આવે, બાકી પોસિબલ નથી કે જવાબ ઝીરો આવે. બે સંખ્યાઓનો ગુણાકાર, બે પદનો ગુણાકાર ઝીરો થાય છે એનો મતલબ બેમાંથી કોઈ એક તો ઝીરો હોવું જ જોઈએ, બરાબર છે? તો આપણી પાસે બે કાઉન્ટ છે, આ બે કાઉન્ટનો ગુણાકાર ઝીરો છે, બરાબર. એનો મતલબ કે x માઇનસ બે ઝીરો હોવો જોઈએ અથવા તો x માઇનસ વન ઝીરો. આપણને ખબર નથી કે બે કાઉન્ટમાંથી કયો કાઉન્ટ ઝીરો હશે, એટલે આપણે બંને સંભાવના લેવી પડે. તો અહીંયાથી માઇનસ બે સામે જશે તો એક્સ આવશે પ્લસ બે, અને અહીંયાથી માઇનસ વન સામે જશે તો એક્સ આવશે પ્લસ. રેડી? તો જો એક આ શૂન્ય છે અને એક આ બીજું શૂન્ય છે, ટોટલ કેટલા શૂન્ય મળ્યા? બે. એક્સ ની કેટલી કિંમત આવી? બે કિંમત આવી, બંને અલગ અલગ કિંમત આવી, તો ટોટલ બે શૂન્ય મળ્યા આપણે, બરાબર. તો ફાઇનલી આપણે જવાબ શું લખશું કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો બે અને એક છે, બરાબર. આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય કયા છે? બે અને એક. ખ્યાલ આવ્યો? એકદમ સિમ્પલ, એકદમ સિમ્પલ, બરાબર. ત્રણ ચાર દાખલા આપણે ગણશું, ચિંતા કરવાની જરૂર નથી. બોલો આ સવાલમાં ખબર પડી કે નહીં? ફટાફટ રિપ્લાય કરી દો ચેટ બોક્સ, જેથી મને ખબર પડે તમે કેવું ગ્રહણ કરી રહ્યા છો, કેવી તમને ખબર પડે છે, બરાબર. કારણ કે સમજ પડે તો જ આપણે આગળ વધવાનું છે. રેડી? અને આવા બીજા દાખલા ત્રણ ચાર આપણે ગણવાના છે, બરાબર છે? બીજા ત્રણ ચાર દાખલા આપણે ગણવાના છે, અને જો મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયોને લાઈક પણ કરી દેવું, બરાબર છે? અને તમારા સાથી મિત્રોને શેર કરવાનું ભૂલવું નહીં, બરાબર. જેટલો મેક્સિમમ સ્ટુડન્ટને લાભ થાય એટલો લાભ આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર છે? અત્યારે આપણા ટોટલ ડેમો લેક્ચર ચાલી રહ્યા છે, કોઈ પણ વિદ્યાર્થી આ લેક્ચરને જોઈ શકે છે, બરાબર છે? બોલો આ સવાલમાં ખબર પડી ગઈ? ક્લિયર છે સવાલ? કોઈ કન્ફ્યુઝન છે? હજુ આપણે બે ત્રણ દાખલા આવા ગણીએ, પછી આપણે ટેક્સ્ટ બુક પર જઈશું, બરાબર. અને છેલ્લે હું તમને નવો કન્સેપ્ટ શીખવાડીશ, બરાબર, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બોલો કોઈ કન્ફ્યુઝન છે આમાં? ચેટ બોક્સમાં રિપ્લાય કરી દો, ચેટ બોક્સમાં રિપ્લાય કરી દો ફટાફટ, તેથી મને ખબર પડે. ઓકે, ચાલો, ઓલમોસ્ટ સ્ટુડન્ટને ક્લિયર થઈ ગયું છે. હવે આવો ને આવો એક બીજો દાખલો, બરાબર છે? ધ્યાનથી સમજો બીજો દાખલો. સપોઝ આપણને બહુ બધી આપેલી છે, પી ઓફ એક્સ બરાબર, વિચારીને થોડીક લખું, મારી રીતે મગજમાંથી લખું છું, બરાબર. કોઈ મને સવાલ ખબર નથી, મને જે મગજમાં આવે એ સવાલ અહીંયા લખીશ અને એને આપણે સોલ્વ કરીશું, બરાબર. જો એ સવાલ તમને આવડી ગયા તો ચોપડીના સવાલ તો આવડી જશે. જો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ લઈ લઈએ, એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફોર. ચલો આવી બહુ બધી આપણે છે, બરાબર. એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફોર. રેડી? અને કીધું છે કે આપેલ બહુપદીના, કઈ બધી? બહુપદીના શૂન્યો શોધ, બરાબર. આપેલ બહુપદીના શૂન્યો શોધવાના છે. કઈ બહુપદી છે? આ દ્વિઘાત બહુપદી, બરાબર. તો પહેલું કામ, સૌથી પહેલું કામ શું કરવાનું? આપેલ બહુપદીના શૂન્યો શોધવા માટે સૌથી પહેલું કામ, બહુપદીને ઝીરો સાથે સરખાઈ દેવાની, પી ઓફ એક્સ બરાબર ઝીરો. રેડી? તો બહુપદી કઈ આપેલી છે જોવો તો, એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફોર બરાબર ઝીરો. રેડી? એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફોર બરાબર ઝીરો. ક્લિયર? હવે આવી જવાનું રફ ફર્ક. રેડી? હવે ક્યાં આવી જવાનું? રફ ફર્ક. રફ ફર્કમાં શું કરવાનું? એ બી સી ની કિંમત લખવાની. ક્યાંથી લખવાની? પ્રમાણિત સ્વરૂપ સાથે આ બહુપદીને સરખાવવાની. એ શું હોય? એ એક્સ સ્ક્વેર નો સહગુણક. કેટલો આપેલો છે રકમમાં? એક્સ સ્ક્વેર ની આગળ કઈ નથી તો એક હશે. બી શું હોય? એક્સ નો સહગુણક. તો એક્સ નો સહગુણક કેટલો છે? ચાર છે. અને સી શું હોય? અચળ પદ. કેટલો છે? પણ ચાર છે. સૌથી પહેલું કામ શું કરવાનું? એ અને સી નો ગુણાકાર કરો. તો એ વન છે અને સી ચાર છે. એક ગુણ્યા ચાર કેટલું થાય? ચાર થાય. હવે આપણે આ ચાર ના બે ભાગ પાડવાના છે. રેડી? તો યાદ કરવાનું ચાર કયા કયા ઘડિયામાં આવે. તો ચાર એક પોતાના ચાર ના ઘડિયામાં પણ આવે અને બે ના ઘડિયામાં પણ આવે. ચાર ને આપણે ચાર ગુણ્યા એક ચાર પણ થાય અને બે ગુણ્યા બે પણ ચાર. રાઈટ? હવે આપણે કયા લઈશું એ આધાર રાખે છે કે આપણે બે કન્ડિશન કઈ લાવવાની છે, બરાબર. ધ્યાનથી સમજો, બે કન્ડિશન કઈ છે આપણી?
એક તો ગુણાકાર, ગુણાકાર કેટલો આવ્યો? ચાર આવ્યો ને. એ અને સી નો ગુણાકાર કેટલો આવ્યો? ચાર. અને સી ની સંજ્ઞા કેવી છે જોવો તો તમે, સી ધન છે, ધન મતલબ સરવાળો. રેડી? સી ની સંજ્ઞા ધન છે મતલબ સરવાળો. સરવાળો કરવાથી વચ્ચેનું પદ કેટલું છે? પી. વચ્ચેનું પદ એટલે બી કેટલું છે? ચાર. સરવાળો કરવાથી ચાર આવવું જોઈએ અને ગુણાકાર પર ચાર આવવો જોઈએ. આ બે કન્ડિશન સેટિસ્ફાય થાય એવા ભાગ પાડવાના છે. રેડી? તો માની લો આ ચાર એકા ચાર આપણે લઈએ તો ચાર અને એક નો ગુણાકાર ચાર તો થઈ જાય, પણ ચાર અને એક નો સરવાળો કરશું તો પાંચ થઈ જશે ને. ચાર અને એક નો ગુણાકાર ચાર થાય પણ ચાર અને એક નો સરવાળો પાંચ થઈ જાય. ત્યારે આપણે સરવાળો કેટલો જોઈએ છે? ચાર જ જોઈએ છે. એટલે આ ભાગ આપણે ચાલશે નહીં. તો વધ્યા ગયા બે ગુણ્યા બે. બે અને બે નો ગુણાકાર કરો તો ચાર થઈ જાય અને બે અને બે નો સરવાળો કરો તો પણ ચાર થઈ જાય. બરાબર છે? તો બે ભાગ કયા પડ્યા અહીંયા? બે ભાગ પડ્યા બે અને બે. બે દૂ ચાર. રેડી? અને સરવાળો કેવો લાવવાનો છે? પ્લસ ચાર. તો આ બંને પદ ધન હશે. પહેલો ભાગ, પહેલો જે ભાગ પડ્યા એ પણ પ્લસ રાખશું, બીજું જે ભાગ પડ્યો એ પણ પ્લસ રાખશું અને પછી આની પાછળ એક્સ લગાવી દેવો. પહેલા ભાગ પણ દેવાના, પછી એની પાછળ એક્સ લગાવી દેવાના. આ બધી ગણતરી ક્યાં કરવાની ભાઈ? આ બધી ગણતરી રફમાં કરવાની. રેડી? સવાલમાં કરવાની નહીં, આન્સર લખતા હોય એમાં કરવાની નહીં, રફર. બરાબર? તો બે ભાગ પડી ગયા છે, બે એક્સ અને બે એક્સ. હવે ધ્યાનથી સમજ, આ એક્સપેરિમેન્ટ એમ રહેશે, ફરીથી આપણે સોલ્યુશનમાં આવી જઈએ. વચ્ચેનું પદનું વિભાજન કરી દેવો. કઈ રીતના વિભાજન કરવાનું? જે આપણે બે ભાગ પેટા એ કયા પેટા? બે એક્સ અને બે એક્સ. અહીંયા પ્લસ બે એક્સ, પ્લસ બે એક્સ લખી દેવાનું. તો જો ચાર એક્સ ના બે ભાગ, બે એક્સ અને બે એક્સ, બે એક્સ વત્તા બે એક્સ કેટલું થાય? ચાર એક્સ. અને આ પ્લસ ચાર એમને એમ રહેશે બરાબર શૂન્ય. હવે શું કરવાનું? બે બે પદની જોડી બનાવો. બરાબર? તો આ પહેલા બે પદની જોડી બનશે અને આ બીજા બે પદની જોડી બનશે. તો પહેલી જોડીમાંથી શું કોમન આવશે? એક્સ. જો તમે પહેલી જોડીમાંથી શું કોમન આવશે? એક્સ. તો અંદર શું હશે? એક્સ વત્તા બે. રેડી? અને બીજા બે પદમાંથી શું કોમન આવશે? બે કોમન આવશે, કારણ કે અહીંયા ચાર છે ને અહીંયા બે છે. રેડી? તો બે કોમન નીકળી જશે. તો અંદર શું વધશે? એક્સ વધશે પહેલા પદમાં અને બીજા પદમાં વધશે બે, કારણ કે બે દુ ચાર થાય, ઇઝિકલ્સ ટુ ઝીરો. જો બંને કાઉન્ટ સેમ બની ગયા, બંને કાઉન્ટ સેમ બની ગયા. હવે જો આ એક પદ છે અને આ એક બીજું પદ છે, તો આ બંને પદમાંથી હવે શું કોમન આવશે? આ બંને પદમાંથી એક આખો કાઉન્ટ કોમન આવશે. પહેલા પદમાં એક્સ પ્લસ ટુ છે, બીજા પદમાં પણ એક્સ પ્લસ ટુ છે. તો આ બંને માંથી એક્સ પ્લસ ટુ કોમન લઈ લઈએ. પહેલા પદમાં શું વધશે? એક્સ વધશે અને બીજા પદમાં પણ શું વધશે? બે વધશે. બરાબર? ઇઝિકલ્સ ટુ ઝીરો. રાઈટ? જો છે બે કાઉન્ટ બની ગયા આપણા. હવે આ બે કાઉન્ટ નો ગુણાકાર ઝીરો થાય છે. તો બે પદ નો ગુણાકાર ઝીરો ક્યારે થાય? હમણાં આપણે વાત થઈ ગઈ કે બે માંથી કોઈ એક ઝીરો હશે. બરાબર છે? તો અહીંયા એક્સ પ્લસ ટુ અને એક્સ પ્લસ ટુ બંને કાઉન્ટ સેમ બન્યા છે. બરાબર? ઇઝિકલ્સ ટુ ઝીરો. બે કાઉન્ટ નો ગુણાકાર ઝીરો છે મતલબ બે માંથી કોઈ એક કાઉન્ટ ઝીરો હશે. બરાબર છે? તો એક્સ પ્લસ ટુ આ પહેલો કાઉન્ટ ઝીરો હશે અથવા તો એક્સ પ્લસ ટુ આ બીજો કાઉન્ટ, જોકે બંને કાઉન્ટ સેમ જ છે. બરાબર છે? તો બે માંથી કોઈ પણ એક ઝીરો હોઈ શકે. તો અહીંયા બે ને સામે લઈશું તો એક્સ આવશે માઇનસ બે, અને અહીંયા બે ને સામે લઈશું તો ફરીથી એક્સ આવશે માઇનસ. બરાબર? તો બંને શૂન્ય મળી ગયા અને બંને શૂન્ય સેમ આવ્યા. જો મેં તમને આગળ કીધું હતું ને કે દ્વિઘાત બહુપદીના કેટલા શૂન્ય આવશે? બે. હવે પોસિબિલિટી છે કે બંને શૂન્ય સેમ પણ આવે અથવા અલગ અલગ પણ આવે. તો જો બંને દાખલા આપણે ગણી દીધા, પહેલો જે દાખલો હતો, પહેલો દાખલો, પહેલા દાખલામાં આપણને જે બે શૂન્ય મળ્યા, જો તમને સ્ક્રીન પર દેખાય છે, એ બે અલગ અલગ છે. બે અને એક બે શૂન્ય મળ્યા ને, અલગ અલગ છે. અને આ દાખલામાં જે બે શૂન્ય મળ્યા બંને કેવા છે? સેમ છે. બરાબર? તો છેલ્લે આપણે શું લખશું આન્સરમાં? કે આપેલ દ્વિઘાત બહુપદી ના શૂન્યો સમાન છે. કેવા છે? સમાન છે અને શૂન્ય બે છે. બરાબર? બે નું શૂન્ય છે અને બંને શૂન્ય કેવા આવ્યા? સેમ. સોરી, માઇનસ બે છે, બે નહીં માઇનસ બે. રાઈટ? બંને શૂન્ય કેવા આવ્યા? સેમ આવ્યા અને શૂન્ય કયું છે? માઇનસ બે છે. બોલો, ખ્યાલ આવ્યો? ફટાફટી ચેટબોક્સમાં રિપ્લાય કરો. બરાબર? જેટલો તમારો રિસ્પોન્સ આવશે એટલી ભણાવવાની મજા આવશે. હજુ આપણે એક બે દાખલા ગણવાના છે, ચિંતા નહીં કરવાની. આટલું ક્લિયર થયું હોય તો ચેટબોક્સમાં રિપ્લાય કરો. બોલો, આટલું ક્લિયર છે? આમાં કોઈ કન્ફ્યુઝન છે? બોલો જલ્દીથી. પટેલ, ભવિન, લગ્નેશ, એ પણ સ્ટુડન્ટો ઓનલાઈન છે, બધા રિપ્લાય કરી દો જેથી આપણને ખ્યાલ આવે કે આગળ આપણે કઈ રીતના વધ્યું. બરાબર છે? એકદમ ઇઝી, એકદમ ઇઝી. ખાલી કન્સેપ્ટ દિમાગમાં ઉતારવાનો છે, ગોખવાની જરૂર નથી, ગણિત ગોખવાનો વિષય નથી. બરાબર?
ફટાફટ જેટલા પણ સ્ટુડન્ટ ઓનલાઈન છે બધા પોત પોતાના સાથી મિત્રોને લિંક શેર કરી દો અને એ લોકોને કહી દો જોડાઈ જાય, બરાબર છે, જેથી એ લોકો પણ લાભ લઈ શકે, બરાબર છે. ઓકે ચલો, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું છે. આગળ વધીએ નવો એક દાખલો લઈએ, બરાબર. હજુ એક વાર આ દાખલો ભણીએ, નવો દાખલો. p ઓફ x બરાબર, સપોઝ આપણને આપેલું છે કે વિચારીને એક લખું છું, બરાબર, થોડો અલગ દાખલો લઈએ, 2x સ્ક્વેર અને અહીંયા હું લખું છું સપોઝ કે 3, રાઈટ, 2x સ્ક્વેર અને છેલ્લું પદ છે 3 અને વચ્ચે આપણે લઈએ છીએ માની લો માઇનસ 5x, બરાબર, માઇનસ 5x, રેડી, અને પ્લસ 3 ની જગ્યાએ આપણે માઇનસ 3 લઈ લઈએ, રેડી, પ્લસ 3 ની જગ્યાએ માઇનસ 3 લઈએ, રાઈટ. જો વિચારીને જવાબ સવાલ બનાવું છું, બરાબર, જેથી આપણો જવાબ પણ વ્યવસ્થિત આવે. 2x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 3, રેડી. હવે સવાલ એવો છે ફરીથી કે આપેલ બહુપદીના શૂન્યો શોધ, રાઈટ, આપેલ બહુપદીના શૂન્યો શોધવાના કીધા છે. તો આપણને ખ્યાલ છે સૌથી પહેલું કામ તો આપણે શું કરીએ કે આપેલ બહુપદીના શૂન્યો શોધવા માટે સૌથી પહેલું કામ કે આપેલ બહુપદીને ઝીરો સાથે સરખાઈ દેવાની, p ઓફ x બરાબર 0, અને બહુપદી આપેલી છે લખી દેવાની 2x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 3 બરાબર 0, રાઈટ. હવે આપણે આવી જવાનું રફ વર્કમાં. ક્યાં આવી જવાનું? રફ વર્કમાં, રેડી. રફ વર્ક કરવાનું છે, સૌથી પહેલા શું કરવાનું, a b અને c ની કિંમત લખવાની. તો આપેલ બહુપદીમાં x સ્ક્વેર નો સહગુણક 2 છે એટલે a બરાબર 2 થશે, x નો સહગુણક માઇનસ 5 છે એટલે b બરાબર માઇનસ 5 થશે, અને અચળ પદ માઇનસ 3 છે તો c બરાબર માઇનસ 3 થશે, રેડી. હવે a અને c નો શું કરવાનો ગુણાકાર, a કેટલો છે 2, c ની કિંમત માઇનસ 3 છે, તો 2 ગુણ્યા માઇનસ 3 કેટલું થશે, માઇનસ 6. માઇનસ 6 ના આપણે બે ભાગ પાડીશું, બરાબર છે. થોડી વાર માટે આ માઇનસ ને આપણે ભૂલી દઈએ, 6 ના ભાગ પાડીએ એવું વિચારીએ, માઇનસ સંજ્ઞા પછી લગાવો, પહેલા જે અંક છે એના બે ભાગ પાડી દઈએ. તો 6 કયા ઘડિયામાં આવે, 6 એકા 6 થાય અને 3 દુ પણ 6 થાય, રાઈટ. હવે કન્ડિશન શું છે આપણે ધ્યાનથી સમજો, ગુણાકાર કેટલો આવ્યો, માઇનસ 6 આવ્યો. તો પહેલી કન્ડિશન તો એ જ છે કે ગુણાકાર માઇનસ 6 થવો, જે બે ભાગ આપણે પાડવાના છે એનો ગુણાકાર માઇનસ 6 થવો જોઈએ. અને સી ની સંજ્ઞા કેવી છે, જોવા, સી કેવું છે, ઋણ છે. ઋણ સંજ્ઞાનો મતલબ થાય બાદ બાકી, બરાબર, નેગેટિવ સાઇન મતલબ બાદ બાકી. તો બાદ બાકી કરવાથી, બાદ બાકી કરવાથી કેટલું આવવું જોઈએ, વચ્ચેનું પદ કેટલું, માઇનસ 5, રેડી. બાદ બાકી કરવાથી માઇનસ 5 આવવું જોઈએ, રેડી. હવે તો એવો કયો ભાગ આવશે, ધ્યાનથી જોતા, 3 ગુણ્યા 2 લઉં, રેડી, 3 ગુણ્યા 2 લઉં તો 3 ગુણ્યા 2, 3 અને 2 નો ગુણાકાર 6 થશે, રેડી. અને 3 અને 2 ની બાદ બાકી કરીએ તો કેટલું આવશે, 1 આવશે. ગુણાકાર તો ચલો માઇનસ 6 ગમે એમ કરીને આવી જશે, પણ બાદ બાકી 3 અને 2 ની બાદ બાકી કરીએ તો 1 જવાબ આવશે. જ્યારે આપણે બાદ બાકી કરીને કેટલું લાવવાનું છે, માઇનસ 5 લાવવાનું છે ને, રેડી. તો 3 ગુણ્યા 2 તો પોસિબલ જ નથી, કારણ કે 3 અને 2 ની બાદબાકી થશે તો 1 થઈ જશે, આપણે તો બાદબાકી માઇનસ 5 લાવવાની છે, રેડી. તો 6 અને 1 ભાગ પડશે, તો માઇનસ 6 માં નીચે બે ભાગમાં 6 અને 1 તો લખી દેવાનું, બે ભાગ પહેલા પાડી દેવાનો, પછી નિશાની પર વાત કરો, રેડી. હવે બાદબાકી કેવી લાવવાની છે, માઇનસ 5, મતલબ જવાબ ઋણમાં આવવો જોઈએ. તો મોટી સંખ્યાને ઋણની નિશાની આપી દેવાની, તો 6 અને 1 માંથી મોટું કોણ છે, 6, તો 6 ને ઋણની સાઇન મળશે અને 1 ને પ્લસ ની સાઇન મળશે, તો માઇનસ 6 પ્લસ 1 માઇનસ 5 થઈ જશે. 6 અને 1 ની બાદ બાકી થશે તો 5 આવશે, નિશાની મોટી સંખ્યા ની લાગશે, મોટું કોણ છે, 6, 6 ની સાઇન માઇનસ લીધી ને તો માઇનસ 5 જવાબ આવી જશે. તો આ બે ની બાદ બાકી માઇનસ 5 થશે અને ગુણાકાર માઇનસ 6 થશે. માઇનસ 6 અને 1 નો ગુણાકાર કરીએ તો માઇનસ 6 આવી જશે, અને આ બે ની બાદ બાકી કરશું તો માઇનસ 5 પણ આવી જશે. અને હવે આપણે આના પાછળ x લગાવી દઈએ તો આપણા બે ભાગ અહીંયા પડી ગયા, રેડી. બે ભાગ પાડવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, પછી તો સેમ પ્રોસેસ, રેડી, બધા દાખલામાં સેમ પ્રોસેસ. હવે ફરીથી આપણા સોલ્યુશનમાં આવી જઈએ તો પહેલું પદ એમને એમ રહેશે, 2x પર એમને એમ રહેશે, ઓકે. હવે બે ભાગ કયા પડ્યા, એક માઇનસ 6x પડ્યું અને એક પ્લસ x પડ્યું, રેડી. પ્લસ 1x છે ને, એક નહીં લખો તો ચાલે, પ્લસ x ચાલશે, રેડી. તો આ બે માંથી તમારે જે પહેલા લખવું હોય લખી શકાય, વચ્ચેનું જે પદ છે એને આપણે વિભાજિત કરવાનું છે, રેડી. તો પહેલા હું પ્લસ x લખું છું અને પછી માઇનસ 6x લખું છું, રેડી. તો પ્લસ x માઇનસ 6x કેટલું થશે, માઇનસ 5x થઈ જશે. જો વચ્ચેના પદના બે ભાગ કરી દીધા ને, મધ્યમ પદ વિભાજન કરી દીધું, રેડી. અને આ છેલ્લું માઇનસ 3 તો એમને રહેશે બરાબર 0, ઓકે.
અહીંયા સુધી આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયો હશે. રેડી? હવે બે બે પદની જોડી બનાવવા. પહેલા બે પદની જોડી બનશે અને બીજા બે પદની જોડી બનશે. પહેલા બે પદમાંથી કોમન આવશે x, અંદર વધશે, પહેલા પદમાં 2x વધશે અને અહીંયા x નીકળી જશે તો 1 વધશે. હવે બીજા બે પદમાં કોમન શું આવશે જોવો તો તમે. પહેલા પદમાં 6 છે અને બીજા પદમાં 3 છે તો 3 ના ઘડિયામાં 6 આવે, મતલબ 3 કોમન નીકળશે. પણ એ 3 પ્લસ 3 કાઢું કે માઇનસ 3 કાઢું એનો આધાર કયો કોના પર છે? આગળના કૌંસ પર છે. આગળના કૌંસમાં આ કૌંસમાં બંને પદ ધન છે ને, જ્યારે અહીંયા બંને પદ ઋણ છે તો આ બંને ઋણ પદને મારે ધન કરવા પડશે. એટલે મારે કોમન જે કાઢવાનું છે એ માઇનસમાં કાઢવાનું, એટલે માઇનસ 3 કોમન. રેડી? આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે. ઓકે, કારણ કે આગળના કૌંસમાં બંને પદ ધન છે, જ્યારે અહીંયા હું 3 પ્લસ 3 કોમન કાઢું તો આ બે પદ ઋણ વધે અને ઋણ વધે તો બે કૌંસ સેમ ન થાય. રેડી? તો કૌંસ સેમ કરવા માટે આમાંથી પ્લસ 3 ને કોમન કાઢું, માઇનસ 3 કોમન કાઢશ. રેડી? તો માઇનસ 3 કોમન નીકળી ગયા તો હવે પહેલા પદમાં શું વધશે? 2x વધશે અને બીજા પદમાં વધશે પ્લસ 1. બંને પદ ધન થઈ જશે, બરાબર 0. હવે આ પહેલું પદ અને આ બીજું પદ, રેડી, બંનેમાંથી એક કૌંસ કોમન છે આખો, તો 2x વધતા 1 કોમન આવી જશે. પહેલા પદમાં x વધશે અને બીજા પદમાં માઇનસ 3 વધશે, બરાબર 0. ફરીથી બે કૌંસ બની ગયા, બંને કૌંસનો ગુણાકાર 0 છે, બંને કૌંસનો ગુણાકાર 0 છે, મતલબ બે માંથી કોઈ એક કૌંસ 0 હોવો જોઈએ, બરાબર. તો ફરીથી આપણે અહીંયા બે કૌંસ લખી દઈએ, 2x વત્તા 1 અને x માઇનસ 3, આ બે કૌંસ બન્યા એના બરાબર 0 છે. તો બે માંથી કોઈ એક કૌંસ 0 હોવો જોઈએ, મતલબ કે 2x વત્તા 1 બરાબર 0 હોવો જોઈએ અથવા તો x માઇનસ 3 બરાબર 0. આપણને નથી ખબર કે બે માંથી કયો કૌંસ 0 હશે, બંને સંભાવના આપણે લેવી પડશે. અહીંયાથી આપણે x ને કરતા બનાવવાનો છે તો પ્લસ 1 પહેલા સામે જશે, તો 2x બરાબર પ્લસ 1 સામે જશે તો માઇનસ 1 થઈ જશે. અને આ બે ગુણાકારમાં છે તો ક્યાં જશે? છેદમાં. તો x બરાબર આવશે માઇનસ 1 ના છેદમાં 2. આ પહેલું શૂન્ય. ઓકે, અને અહીંયાથી આ માઇનસ 3 સામે જશે તો x બરાબર પ્લસ 3 આવશે. તો આ બીજું શૂન્ય. તો ફરીથી જો આપણને બે શૂન્ય મળી ગયા તો આપણે જવાબ શું લખશું? કે આપેલ બહુપદીના બે શૂન્યો કયા કયા છે? માઇનસ 1/2 અને 3. રેડી? આ બે શૂન્ય આપણને મળી ગયું. ઓકે, જો સેમ ટુ સેમ એવી જ રીતના આપણે પ્રોસેસ કરી, સેમ ટુ સેમ એવી રીતના પ્રોસેસ કરી. ખ્યાલ આવ્યો? બોલો, કોઈ કન્ફ્યુઝન છે ચેટ બોક્સમાં રિપ્લાય કરજો. રેડી? ચેટ બોક્સમાં રિપ્લાય કરજો એટલે આપણને ખ્યાલ આવે, મને ખ્યાલ આવે કે કેટલા સ્ટુડન્ટને ખબર પડી અને કેટલાને ન. બોલો, ચેટ બોક્સમાં રિપ્લાય કરો તો મજા આવશે. ક્લિયર છે આટલું? સેમ ટુ સેમ ત્રણ દાખલા આપણે ગણ્યા એક જ પ્રોસેસ પર, બરાબર, એક જ પ્રોસેસ પર આપણે ત્રણ દાખલા ગણ્યા. બોલો, ક્લિયર છે આપણો? હજુ આપણે ટેક્સ્ટબુકના પણ દાખલા ગણીશું, ચિંતા કરવાની જરૂર નથી. પણ ટેક્સ્ટબુકના દાખલા પર જતા પહેલા એક સંબંધ ભણવો બહુ જરૂરી છે જે આપણે હમણાં ભણવાના છીએ. ઓકે, ચાલો, ઓલમોસ્ટ સ્ટુડન્ટને ક્લિયર થઈ ગયું છે, આગળ વધીએ આપણે. હવે જે હું તમને કહેતો હતો કે મેઇન જે કન્સેપ્ટ છે જે આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ભણવાનો છે એની વાત કરીએ, કે એ કન્સેપ્ટનું નામ છે કે સહગુણકો, સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ, બરાબર. સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ જોવાનો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે અને એમાં પણ સૌથી પહેલા આપણે દ્વિઘાત બહુપદી માટે જોવાનું છે. કોના માટે? ત્રિઘાત બહુપદી. સેમ ટુ સેમ સંબંધ ત્રિઘાત બહુપદી માટે પણ આવશે, પણ એની પછી ચર્ચા કરીશું. પહેલા દ્વિઘાત બહુપદીની વાત કરીએ, રાઈટ? તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે ભાઈ? p(x) બરાબર ax² + bx + c. ઓકે, આ જે છે આ પ્રમાણિત સ્વરૂપ છે. હવે આમાં સહગુણકો કયા કયા કહેવાય? સહગુણકો એટલે a, b અને c, આ બધા સહગુણકોમાં. રેડી? c અચળ પદ છે, a અને b સહગુણક છે. x² નો સહગુણક a છે, x નો સહગુણક b છે અને c અચળ પદ છે. રેડી? અને શૂન્યોની જો વાત કરીએ તો શૂન્યો દ્વિઘાત બહુપદીના કેટલા શૂન્ય આવે? હમણાં જ આપણે જોઈ ગયા, દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આવે. એક x ની કિંમત આવશે અને એક બીજી x ની કિંમત આવશે. ટોટલ આપણને x ની કેટલી કિંમત મળે? બે કિંમત, બે શૂન્ય મળે, બરાબર છે. હવે કોઈ એક શૂન્યને આપણે આલ્ફા નામ આપવાનું છે, બરાબર. સપોઝ અહીંયા જે આપણને કિંમત મળશે એને આપણે આલ્ફા નામ આપી દઈએ. માનો x બરાબર 2 અને x બરાબર 3 જોવા ગયો, સપોઝ. રેડી? ઉદાહરણ તરીકે લઈએ તો બે ને આપણે આલ્ફા કહી દઈએ, તો આલ્ફા બરાબર 2
અને ત્રણ ને આપણે બીટા કહી દઈએ, આને બીટા કહેવાય, બરાબર? સિમ્બોલ ધ્યાનથી સમજો, આલ્ફા, આલ્ફા નો સિમ્બોલ આ રીતના થશે અને બીટા નો સિમ્બોલ આ રીતના થશે, રેડી? તો x ની જે આપણને બે અલગ અલગ કિંમત મળી, જે બે શૂન્ય આપણને મળ્યા, એમાંથી કોઈ પણ એકને આપણે આલ્ફા નામ આપી દઈએ અને કોઈ પણ એકને આપણે બીટા નામ, બરાબર છે? તો આલ્ફા અને બીટા શું કહેવાશે? શૂન્યો કહેવાશે, રેડી? શૂન્યો શું કયા કહેવાશે? આલ્ફા અને બીટા. સહગુણકોમાં કોણ કોણ આવશે? એબીસી. અને શૂન્યમાં કોણ આવશે? આલ્ફા બીટા. તો આપણે શું મેળવવાનું છે? સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ, મતલબ આ એબીસી અને આલ્ફા બીટા વચ્ચે સંબંધ મેળવવાનો છે, રેડી? સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ, એ પણ પહેલા કોના માટે? દ્વિઘાત બહુપદી માટે, બરાબર? તો એ સંબંધમાં ટોટલ આપણી પાસે બે સંબંધ છે, ધ્યાનથી સમજો, બે સંબંધ છે. સૌથી પહેલો સંબંધ છે શૂન્યનો સરવાળો, ઓકે? શૂન્યનો સરવાળો, રેડી? તો ટોટલ કેટલા શૂન્ય મળ્યા? બે, એક આલ્ફા અને એક બીટા. તો આલ્ફા પ્લસ બીટા કરવાનો, બે શૂન્યનો સરવાળો કરવાનો, અને એનો જવાબ જે આવે એનું સૂત્ર છે માઇનસ બી બાય એ, માઇનસ બી બાય એ. તો આ એ અને બી શું કહેવાશે? સહગુણક. અને આલ્ફા બીટા શું છે? શૂન્ય છે. તો આ જે મેં અહીંયા સૂત્ર લખ્યું છે, આ જે સંબંધ છે એ સહગુણક અને શૂન્ય વચ્ચેના સંબંધ તરીકે ઓળખાય છે, બરાબર? જ્યાં આને શબ્દોમાં કહીને લખશું, આ માઇનસ એમને બી શું હોય? બી, બી હોય એક્સ નો સહગુણક, રેડી? યાદ કરો, તમે પ્રમાણિક સ્વરૂપ યાદ કરો, પ્રમાણિક સ્વરૂપ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, રેડી? આ પ્રમાણિક સ્વરૂપ છે ને, આમાં બી શું હોય? એક્સ નો સહગુણક, છેદમાં એ શું હોય? એક્સ સ્ક્વેર નો સહગુણક, રેડી? એક્સ સ્ક્વેર નો સહગુણક, બી છે એક્સ નો સહગુણક અને એ છે એક્સ સ્ક્વેર નો સહગુણક. તો આ જે મેં અહીંયા ટોટલ આ વસ્તુ લખી છે, આ બોક્સમાં જે વસ્તુ તમને દેખાય, આને કહેવાય શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. કયો સંબંધ? સરવાળા વાળો સંબંધ. ટોટલ બે સંબંધ છે, એક સરવાળો અને એક ગુણાકાર, બરાબર? સરવાળા માટે આ સંબંધ કામમાં લેવાનો, અને બીજો જે સંબંધ છે એ છે શૂન્યનો ગુણાકાર, રેડી? શૂન્યનો ગુણાકાર, ઓકે? તો બે શૂન્યનો હવે શું કરવાનો? ગુણાકાર કરો. પહેલા આપણે સરવાળો કર્યો, હવે ગુણાકાર કરો. તો આલ્ફા ઇન્ટુ બીટા કરો, રેડી? આલ્ફા એક શૂન્ય છે, બીટા બીજો શૂન્ય છે, બે શૂન્યનો શું કરવાનો? ગુણાકાર. તો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે સી અપોન એ, જ્યાં સી શું હોય? અચળ પદ, રેડી? સી હોય અચળ પદ અને એ ફરીથી એક્સ સ્ક્વેર નો સર્વ, રેડી? તો જ્યારે પણ બે શૂન્યનો આપણે ગુણાકાર કરીએ તો આપણને આ રીતનો જવાબ મળશે સી અપોન એ, રેડી? તો આ બીજો સંબંધ છે, આ પ્રથમ સંબંધ છે અને આ બીજો સંબંધ છે. ટોટલ આપણી પાસે બે સંબંધ છે, કોના? દ્વિઘાત બહુપદીના, શૂન્ય અને સહગુણક માટે. શૂન્ય અને સહગુણક માટે એક સંબંધ સરવાળાનો છે, એક સંબંધ ગુણાકારનો છે, રેડી? સરવાળા માટે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા બીટા શૂન્ય છે, બે એક્સ ની કિંમત મળશે ને આપણને ફાઇનલી, જ્યારે દ્વિઘાત બહુપદીના આપણે શૂન્ય મેળવીએ તો ટોટલ આપણને એક્સ ની બે કિંમત મળે. કોઈ પણ એક કિંમતને આપણે આલ્ફા નામ આપવાનું, બીજી કિંમતને બીટા. તો બે શૂન્ય આલ્ફા અને બીટા મળી ગયા, તો એનો સરવાળો કરીએ તો જવાબ આવશે માઇનસ બી અપોન એ. તો આ સરવાળાનો સંબંધ થઈ ગયો. અને એનો ગુણાકાર કરીએ, આલ્ફા ઇન્ટુ બીટા કરીએ તો જવાબ આવશે સી અપોન, રેડી? તો બે શૂન્યનો સરવાળો અને ગુણાકારનો સંબંધ તમારી સામે છે, બરાબર? અને સંબંધ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ સંબંધ પર જ આપણે દાખલા ટેક્સ્ટબુક ના ગણવાના છે. શૂન્ય શોધી લઈશું, પછી સંબંધ આપણને ચકાસવાનો કીધો હશે સવાલમાં. શૂન્ય શોધવાના કીધા હશે, સાથે સાથે આપણને સંબંધ પણ ચકાસવાના કીધા હશે, બરાબર? તો એ સંબંધ ચકાસતી વખતે આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? તો આઈ હોપ તમને આ જે સંબંધ છે, બંને સંબંધ સરવાળાનો અને ગુણાકારનો, બંને સંબંધ ક્લિયર થઈ ગયો છે, ઓકે? તો ઓલમોસ્ટ આપણા લેક્ચરના એન્ડનો ટાઈમ થઈ ગયો છે, બરાબર? અને ફરીથી તમને સૂચના આપી દઉં, રેડી? કાલે આપણા ગુજરાત ઓનલાઈન એજ્યુકેશનનો લાસ્ટ ડેમો લેક્ચર છે, કાલે આપણા ગુજરાત ઓનલાઈન એજ્યુકેશનનો લાસ્ટ ડેમો લેક્ચર છે, પછી પેઈડ કોર્સમાં લેક્ચરો ચાલશે, બરાબર? તો તમારા જેટલા પણ સાથી મિત્રો છે એ બધા સાથી મિત્રોને જણાવી દેવું કે આવતીકાલે લાસ્ટ ડેમો લેક્ચર ચાલશે, બરાબર છે? પછી ઝૂમમાં લેક્ચરો સ્ટાર્ટ થશે, બરાબર? પછી ઝૂમમાં લેક્ચર લેવામાં આવશે, બરાબર? પેઈડ કોર્સ ચાલુ થઈ જશે, રેડી? અને બધાને ખબર છે, જેને ખબર નથી એના માટે માહિતી આપી દઉં ફરીથી કે ધોરણ 10 નો જે આપણો બેચ છે, ધોરણ 10 નો જે બેચ છે એમાં સમગ્ર વર્ષની ફી, બરાબર? સમગ્ર વર્ષની ટોટલ આપણી માત્ર 5000 રૂપિયા ફીસ છે, રેડી? જેમાં
ચાર મેઇન સબ્જેક્ટ ની તૈયારી કરાવવામાં આવશે, બરાબર. ચાર મેઇન સબ્જેક્ટ કયા કયા? મેથ્સ જે હું તમને ભણાવીશ, બરાબર, સાયન્સ, ઇંગ્લિશ અને એસએસ. આ ચાર મેઇન વિષયની તૈયારી કરવામાં આવશે અને એકદમ જબરદસ્ત ક્વોલિટી કન્ટેન્ટ આપવામાં આવશે, બરાબર છે. લાસ્ટ ટાઈમ જે સાયન્સનો ડેમો લેક્ચર ચાલતો હતો એમાં કનેક્ટિવિટીના ઇસ્યુને કારણે થોડો એરર આવી રહી હતી, બરાબર. એ ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે, બરાબર. એટલે કોઈ પણ લેક્ચરમાં તમને હવે એરર જોવા મળશે નહીં, બરાબર. એકદમ અત્યારે તમે જે આ લેક્ચર ભણી રહ્યા છો એવો જ ક્વોલિટી લેક્ચર તમને બીજા વિષયમાં પણ જોવા મળશે. અને જેટલા પણ સરો અલગ અલગ વિષયમાં આવશે એ બધા વર્ષોના એક્સપિરિયન્સ ટીચર છે, બરાબર છે. વર્ષોના એક્સપિરિયન્સ ટીચર છે એટલે એ લોકોને ખબર છે કે વિદ્યાર્થીને કઈ રીતના માહિતી આપવી, કઈ રીતના ભણાવવું જેથી વિદ્યાર્થી ગ્રાસ્પ કરી શકે ઇઝીલી. તીરની જેમ વિદ્યાર્થીના મગજમાં કન્સેપ્ટ ઘૂસી જાય એ સમજાવવું એક નિષ્ણાત એક્સપિરિયન્સ ટીચરનું કામ છે, બરાબર. કોઈ ફ્રેશ ટીચર એ વસ્તુ સમજાવી શકે નહીં, બરાબર. એક્સપિરિયન્સ ટીચર હોય તેને ખ્યાલ પણ હોય કે સવાલ કઈ રીતના પરીક્ષામાં આવે છે, રેડી, અને કેટલા માર્ક્સ નો કયો સવાલ હોય, કઈ થિયરી કઈ રીતના લખવાની, કઈ દાખલો કઈ રીતના ગણવાનો, કયા સવાલમાં કેવો જવાબ લખવાનો, બધી માહિતી તમને આખા વર્ષ દરમિયાન મળશે. અને ટોટલ સમગ્ર વર્ષ દરમિયાન સંપૂર્ણ ઓનલાઈન લેક્ચરો ચાલશે, બરાબર. સંપૂર્ણ ઓનલાઈન, બરાબર. અને ઓફલાઈન કરતા ચાર ગણા બેટર લેક્ચર ચાલશે, ઓફલાઈન કરતા ચાર ગણા બેટર. ઓનલાઈન એજ્યુકેશનનો ફાયદો ઘણો બધો છે, ઘણો બધો ફાયદો છે, બરાબર. એકને એક ટોપિકનું વારંવાર રિવિઝન કરવું હોય તો પણ થઈ શકે છે, બરાબર છે. જેટલા પણ લેક્ચરો પેઈડ બેચમાં લેવામાં આવશે, બેચમાં લેવામાં આવશે, બધા રેકોર્ડ થઈ જશે. એટલે જે પણ વિદ્યાર્થીને એવું લાગે કે મારે ચેપ્ટર ચાર કે પાંચ ગમે એ વિષયમાં ફરીથી જોવું છે, ફરીથી રિવિઝન કરવું છે, એકને એક ચેપ્ટર, એકને એક ટોપિક વારંવાર તમારે જેટલી ઈચ્છા હોય એટલી વાર તમે જોઈ શકો છો. અને સાથે ટીચરનો સપોર્ટ તો તમને મળશે, ટીચરનો પૂરેપૂરો સપોર્ટ તમને મળશે. જ્યાં પણ એવું લાગે કે શિક્ષકને કે આ વિદ્યાર્થીને કંઈક એરર આવી રહી છે, કોઈ પ્રોબ્લેમ છે, તેનું ત્યાં ને ત્યાં જ સોલ્યુશન કરવામાં આવશે. તો જેટલા પણ તમારા વિદ્યાર્થી મિત્રો છે બધાને જણાવી દેવું, ફેલાવી દો આ વિડીયો. 5000 માત્ર આપણે ફી રાખેલી છે, ચાર મેઇન સબ્જેક્ટ કરવામાં આવશે, એકદમ ફાળું કડક એકદમ સિલેબસ ચાલશે, અને એક એક ટોપિક ડિટેલમાં ચલાવવામાં આવશે, એક પણ વસ્તુ સ્કીપ કરવામાં આવશે નહીં, બરાબર છે. આ ચાર વિષયમાં જો અમારી સાથે અમારા ગાઈડન્સ પ્રમાણે તમે ચાલો તો મહેનત કરો તો હું નથી માનતો કે તમારા 90+ માર્ક્સ આરામથી તમારા અમે લાવી દઈશું. પણ અમે જેટલું કહીએ એટલું કામ તમારે કરવાનું રહેશે. જો અમે કહીએ પ્રમાણે મહેનત કરશો આખું વર્ષ તો કોઈ એવી બાધા નથી કે જે તમને A1 ગ્રેડ લાવવા માટે રોકી શકે, બરાબર છે. તો આ બધી માહિતી જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હતી એના માટે મેં જણાવી દીધી, અને હજુ જે વિદ્યાર્થી મિત્રોને તમારા સાથી મિત્રોને ખ્યાલ નથી એને આ વિડીયો શેર કરી દેવો જેથી એ વિદ્યાર્થી મુજબ માટે પણ આ બધી માહિતી એને પ્રોવાઈડ થઈ જાય અને એને પણ આ માહિતી મળી જાય જેથી મેક્સિમમમાં મેક્સિમમ સ્ટુડન્ટ આ કોર્સનો લાભ લઈ શકે, ક્લિયર છે. તો અત્યારે આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ છીએ, બરાબર. આ લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલના ડેમોમાં આ ચેપ્ટરને આપણે આગળ વધારીશું, બરાબર છે. અને પોસિબિલિટી એવી છે કે બીજા કોઈ વિષયનો પણ આવતીકાલે ડેમો લેક્ચર હોય શકે, બરાબર. લિંક તમને વોટ્સઅપ નંબર પર મોકલી દેવામાં આવશે. કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય, કોઈ ક્વેરી હોય, બરાબર. તો અહીંયા હું બે નંબર લખું છું, રેડી, બે નંબર લખું છું. એક 9513009117 અને બીજો નંબર છે 8905297467, રેડી. આ બે નંબરમાંથી કોઈ પણ એક નંબર પર તમે કોન્ટેક્ટ કરશો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય, કોઈ માહિતી જોઈતી હોય, ક્વેરી હોય, બધા જ પ્રોબ્લેમ અહીંયા આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો, સોલ્વ કરી દેવામાં આવશે. કોર્સ વિશે વધારે માહિતી જોઈતી હોય, બીજા કોઈ ધોરણની માહિતી જોઈતી હોય, બધી જ માહિતી આ નંબર પર કોન્ટેક્ટ કરવાથી મળી જશે, ઓકે. તો આ લેક્ચરને અહીંયા હું કન્ક્લુડ કરું છું. ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો મારી સાથે જોડાવા માટે. હવે આપણે મળીશું આવતીકાલે, ઓકે. ગુડ બાય, થેન્ક યુ વેરી મચ.